વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે આપણે વાત કરીશું 7 જુલાઈના ડેલી કરંટ અફેર્સ વિશે. જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લે, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપી છે ત્યાંથી પણ તે જોડાઈ શકે છે. હવે ફ્રેન્ડ્સ આથી આપણે એક વસ્તુ નવી કરી રહ્યા છે, હવેથી આપણે રોજ એક યોજના લઈશું. કારણ કે ગુજરાત ગવર્મેન્ટની યોજનાઓ દરેક હવે મહેસૂલ તલાટીની આવશે એક્ઝામ, કાં તો આજે રેવન્યુ તલાટી છે, બિનસચિવાલય ક્લાર્ક છે, એવી એક્ઝામોમાં યોજનાઓને લગતા ક્વેશ્ચન હોઈ શકે છે, એક કે બે માર્કના ક્વેશ્ચન હોય છે. તો ફ્રેન્ડ્સ હવેથી રોજ એક એક યોજના લઈશું, ઓકે. અને આથી આપણે દરેક વીકલી એક ક્વિઝ રાખીશું. તો આજે આપણે એક વીકલી ક્વિઝ અરેન્જ કરી છે, વિડીયોના અંતમાં છે, બહાર છે, જેમાં 7 ક્વેશ્ચન હશે. તો ફ્રેન્ડ્સ બધાએ અટેમ્પ્ટ કરવાનું છે, તો ખબર પડે કે તમે કેટલું યાદ રહ્યું છે. તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા રાજ્યના પશુઓને રાજ્યમાં કાનૂની વ્યક્તિના રૂપમાં જાહેર કરવામાં આવ્યા છે. તો તાજેતરમાં ઉત્તરાખંડમાં પશુઓને કાનૂની વ્યક્તિના રૂપમાં જાહેર કરવામાં આવ્યા છે. આ હાઈકોર્ટનો એક ચુકાદો છે. તો હાઈકોર્ટે શું કીધું એ દેખ લે કે કાનૂની વ્યક્તિ એટલે શું, પહેલાં તો એ સમજી લે કે કાનૂની વ્યક્તિની માન્યતા એટલે કે જેવા જીવિત મનુષ્યના રાઈટ હોય એવી રીતે પશુઓને પણ રાઈટ હોય છે, એવું ઉત્તરાખંડના હાઈકોર્ટે કહ્યું. હવે ઉત્તરાખંડના હાઈકોર્ટે કહ્યું, તો ઉત્તરાખંડના હાઈકોર્ટ વિશે થોડું જાણી લે. ઉત્તરાખંડના હાઈકોર્ટ ચીફ જસ્ટિસ છે Gsssb. હવે જે લોકોને હાઈકોર્ટની બેલીફની એક્ઝામ છે કે હાઈકોર્ટ એસિસ્ટન્ટની એક્ઝામ છે, આ યાદ રાખજો. બરાબર છે, ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે Gsssb. ઉત્તરાખંડનું પાટનગર છે દેહરાદૂન, મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્રસિંહ રાવત, ગવર્નર છે કૃષ્ણકાંત પોલ. ઓકે, હવે ઉત્તરાખંડને રિલેટેડ એક ક્વેશ્ચન પૂછાય છે. હવે જે ઉત્તરાખંડનું રાષ્ટ્રીય ઉદ્યાન છે, ઉત્તરાખંડનું રાષ્ટ્રીય ઉદ્યાન કહ્યું છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક, કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવ્યું છે. તો જીમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવ્યું છે, ઉત્તરાખંડમાં. અને જીમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતનો પહેલો નેશનલ પાર્ક છે, એટલે કે ભારતનો પહેલો રાષ્ટ્રીય ઉદ્યાન છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જે ઉત્તરાખંડમાં આવેલું છે. તો આ ક્વેશ્ચનથી આપણને આટલી માહિતી મળે છે. હવે મેં કીધું કે ઉત્તરાખંડના હાઈકોર્ટ ચીફ જસ્ટિસ છે Gsssb, એવી રીતના ગુજરાતના ચીફ જસ્ટિસ અને ભારતના જે ચીફ જસ્ટિસ છે એનું નામ અચૂકથી આપજો, ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે. આજે તાજેતરમાં રેલવે વોરંટને બદલે ઈ ટિકિટિંગ પસંદ કરનાર દેશનો પહેલો સેન્ટ્રલ ફોર્સ કોણ બન્યો. તો તાજેતરમાં રેલવે વોરંટને બદલે ઈ ટિકિટિંગ પસંદ કરનાર દેશનો પહેલો સેન્ટ્રલ ફોર્સ બન્યું, NSG. હવે ફ્રેન્ડ્સ ઈ ટિકિટિંગ તો ખબર પડી ગઈ આપણને કે ઈ ટિકિટિંગ એટલે શું, કે જે આપણે ઇન્ટરનેટમાંથી કાઢીએ છીએ, બરાબર છે, એને શું કહેવાય, ઈ ટિકિટિંગ. પણ એ રેલવે વોરંટ આવેલું છે એ શું છે, એ મનમાં પ્રશ્ન ઉપજ્યો છે. રેલવે વોરંટ એટલે કે આપણને એક વસ્તુ ખબર છે કે કોઈ પણ આપણે રેલવે ટ્રેનમાં સફર કરતા હોય, મુસાફરી કરતા હોય, તો રેલવેમાં એક મિલિટરીનો ડબ્બો ફિક્સ હોય છે, બરાબર છે, એક મિલિટરીવાળા સૈનિક ભાઈઓ માટે એક ડબ્બો રિઝર્વ હોય છે. તો જેટલા પણ રેલવેમાં મિલિટરી ભાઈઓને સફર કરવાની હોય છે એ માટે એમને કન્સેશન મળે છે, બરાબર છે, ભારત સરકાર તરફથી. તો આ જે કન્સેશન હોય છે એને એક વાઉચર તરીકે આપવામાં આવે, બરાબર છે, અને આ જે વાઉચર આપવામાં આવે છે કન્સેશન માટે એને શું કહેવાય, રેલવે વોરંટ. તો હવે રેલવે વોરંટની જગ્યાએ NSGએ ઈ ટિકિટિંગ પસંદ કર્યું છે, બરાબર છે, કન્સેશન માટે, તો જેથી તમને ટ્રાવેલ દરમિયાન કન્સેશન મળે. તો તાજેતરમાં રેલવે વોરંટને બદલે ઈ ટિકિટિંગ પસંદ કરનાર દેશનો પહેલો સેન્ટ્રલ ફોર્સ બન્યો છે NSG. હવે NSGની ચર્ચા થઈ છે, તો NSGનું ફૂલફોર્મ જાણી લે. NSGનું ફૂલફોર્મ છે નેશનલ સિક્યુરિટી ગાર્ડ. NSGની સ્થાપના થઈ હતી 1984. NSGનું હેડક્વાર્ટર ક્યાં છે, ન્યૂ દિલ્હી. અને NSGના મહાનિર્દેશક છે હાલના સુદીપ લખટકિયા. NSGના મહાનિર્દેશક કોણ છે, સુદીપ લખટકિયા. ઓકે, ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ લોન્ચ કરવા માટે કયા બેંકને SEBIથી મંજૂરી મળી. તો મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ લોન્ચ કરવા માટે યસ બેંકને SEBIથી મંજૂરી મળી. હવે ફ્રેન્ડ્સ, અહીં બે બેંકોનો ઉલ્લેખ થયો છે, એક તો યસ બેંક અને SEBI. તો પહેલાં યસ બેંક વિશે જાણી લે. યસ બેંકનું હેડક્વાર્ટર છે મુંબઈ અને યસ બેંકના ચેરમેન છે અશોક ચાવલા. ઓકે, તો યસ બેંક વિશે આટલી માહિતી પર્યાપ્ત છે. હવે SEBI વિશે જાણી લે. તો SEBIનું તો આપણે પહેલાં ફૂલફોર્મ ખબર હોવું જોઈએ. SEBIનું ફૂલફોર્મ શું થાય, મેં પહેલાંના વિડીયોમાં પણ કીધું છે, ફરીથી રિપીટ કરું છું, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બેંક ઓફ ઇન્ડિયા. SEBIનું ફૂલફોર્મ થશે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બેંક ઓફ ઇન્ડિયા. SEBIની સ્થાપના થઈ હતી 1992, હેડક્વાર્ટર છે મુંબઈ. તો તાજેતરમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ લોન્ચ કરવા માટે યસ બેંકને SEBIથી મંજૂરી મળી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ક્રિપ્ટો કરન્સીની લેવડ દેવડ બંધ કરવાનો નિર્ણય કયા બેંકે લીધો. તાજેતરમાં ક્રિપ્ટો કરન્સી લેવડ દેવડ બંધ કરવાનો નિર્ણય RBIએ લીધો. તો પહેલાં તો આપણે ક્રિપ્ટો કરન્સી વિશે જાણી લઈએ, ક્રિપ્ટો કરન્સી શું છે.
તો ક્રિપ્ટોકરન્સી એવી કરન્સી છે કે જેને તમે ઇન્ટરનેટ પરથી લેવડ દેવડ કરો અથવા તો ઇન્ટરનેટ પર એક્સચેન્જ કરો, જેને રિયલમાં જે એક્ઝિસ્ટ થતી ના હોય એવી કરન્સીને શું કહેવાય? ક્રિપ્ટોકરન્સી કહે છે. હવે થોડા મહિના પહેલા બિટકોઈન બહુ ચર્ચામાં હતું, તમને ખબર હશે બિટકોઈન થોડા મહિના પહેલા ખૂબ જ ચર્ચામાં હતું. તો બિટકોઈન પણ એક ક્રિપ્ટોકરન્સી છે. ત્યારે ત્યારે આરબીઆઈએ એક એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જો તમે બિટકોઈનમાં લેવડ દેવડ કરો છો તો આ તમારી પર્સનલ રિસ્પોન્સિબિલિટી રહેશે. જો તમને એમાં કોઈ ફ્રોડ થાય અથવા તો નુકસાન થાય તો બરાબર છે, તો એના સાથે ઇન્ડિયન ગવર્મેન્ટ અને આરબીઆઈનો કોઈ પણ લેવા દેવા નથી, બરાબર છે. તો આરબીઆઈ એક આવું સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું, પણ હવે આરબીઆઈ ક્રિપ્ટોકરન્સીને બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. તો હવે આરબીઆઈની ચર્ચા થઈ છે, તો આરબીઆઈ વિશે જાણી લે. મેં ખાસી વાર કીધું છે, ફરીથી રિપીટ કરું છું. આરબીઆઈની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935. આરબીઆઈનું હેડક્વાર્ટર છે મુંબઈ. આરબીઆઈના હાલના ગવર્નર છે ઉર્જિત આર પટેલ. અને કયા નંબરના છે એક્ઝામમાં પૂછાય? 24 નંબરના. ઓકે, તો ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ક્રિયુ એસ્કેપ સિસ્ટમનું સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કોણે કર્યું? તો તાજેતરમાં ક્રિયુ એસ્કેપ સિસ્ટમનું સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ ઇસરોએ કર્યું. ઓકે, હવે ક્રિયુ એસ્કેપ સિસ્ટમ શું છે પહેલાં એ જાણી લે. તો ક્રિયુ એસ્કેપ સિસ્ટમ એ છે કે હાલ સુધી અંતરિક્ષ યાત્રી જ્યારે અંતરિક્ષમાં જતા હતા ત્યારે કોઈપણ ટેકનિકલ ખામી અથવા દુર્ઘટના થતી હોય તો એમાં અંતરિક્ષ યાત્રીઓનું મૃત્યુ થઈ જતું, અથવા તો આથી બચવા માટે ઇસરોએ શું કર્યું કે આ નવી સિસ્ટમ લોન્ચ કરી, જેને શું કહેવાય? ક્રિયુ એસ્કેપ સિસ્ટમ. તો હવે કોઈપણ ટેકનિકલ ખામી અથવા દુર્ઘટના થાય તો આ એ કિસ્સામાં આ સિસ્ટમની મદદથી અંતરિક્ષ યાત્રીને બચાવી લેવામાં આવે છે. ઓકે, તો કઈ સિસ્ટમ લોન્ચ કરી? ક્રિયુ એસ્કેપ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ઇસરોએ. હવે પહેલું સફળ પરીક્ષણ ઇસરોએ કર્યું છે તો ક્યાં કર્યું છે એ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ક્યાં કર્યું? આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ઇસરોએ આ પહેલું પરીક્ષણ કર્યું. ઓકે, ફરીથી કહી દઉં છું, આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે આ પરીક્ષણ કર્યું. હવે ઇસરો વિશે થોડું જાણી લે. ઇસરોનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઇસરોનું હેડક્વાર્ટર છે બેંગલુરુ. ઇસરોની સ્થાપના થઈ હતી 1969. ઇસરોના હાલના વર્તમાન પ્રેસિડેન્ટ છે કે સિવન. અને ઇસરોનો મોટો છે, બરાબર છે, અમુક એક્ઝામમાં પૂછી શકે ડીપમાં કોઈ, સ્પેસ ટેકનોલોજી ઇન ધ સર્વિસ ઓફ હ્યુમન કાઇન્ડ. ઇસરોનો મોટો છે સ્પેસ ટેકનોલોજી ઇન ધ સર્વિસ ઓફ હ્યુમન કાઇન્ડ. ક્લિયર ફ્રેન્ડ્સ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. શ્રી વિજય રૂપાણીએ ગુજરાતના નાના ઉદ્યોગકારો સરળતાથી જીએસટી ટેક્સ ભરી શકે તે માટે કયું વેબ પોર્ટલ લોન્ચ કર્યું? ફ્રેન્ડ, આ મોસ્ટ એમપી એક્ઝામ નો ક્વેશ્ચન છે આપણી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ માટે. આ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, આને યાદ કરી લેજો. તો કયું કર્યું છે? જીએસટી સહેલી વેબ પોર્ટલ. જીએસટી સહેલી વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. કોણે? વિજય રૂપાણીએ. બરાબર, આ યાદ રાખી લો. જીએસટી સહેલી વેબ પોર્ટલ તો શું છે દેખી લે. 8 મે 2018 રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી જીએસટી સહેલી વેબ પોર્ટલ લોન્ચ કર્યું. એનું ફૂલ દેખી લે, ફૂલ ફોર્મ શું છે એટલે નામ શું છે વેબસાઇટનું? www.gstsaheli.co.in. ઓકે, ગુજરાતના લઘુ અને નાના તેમજ માધ્યમ કદના ઉદ્યોગો ચલાવતા ઉદ્યોગકારો અને નવા ઉદ્યોગ સાહસિકો જીએસટી ટેક્સ સરળતાથી ભરી શકે તે માટે ગુજરાતી ભાષામાં આ વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. ઓકે, તો આ જે આપણે લઘુ ઉદ્યોગકારો છે અને નાના તેમજ મધ્યમ કદના ઉદ્યોગો ચલાવે છે એ ઉદ્યોગકારો સરળતાથી જીએસટી ભરી શકે તે માટે જીએસટી સહેલી વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા. હવે વેબ પોર્ટલની અંતર્ગત ફી દેખી લે. વાર્ષિક ફી તો 1250 રૂપિયા છે નાના અને લઘુ ઉદ્યોગકારો, એમએસએમઈ, સખી મંડળ અને કોઓપરેટિવ્સ માટે. 1750 છે મધ્યમ કદના ઉદ્યોગો માટે અને 3000 રૂપિયા છે અન્ય વિવિધ ઉદ્યોગો અને પીએસયુ માટે. આ વાર્ષિક ફી છે જીએસટી વેબ પોર્ટલની. ક્લિયર ફ્રેન્ડ? હવે આજની યોજના દેખી લે જે ગુજરાત ગવર્મેન્ટે હાલમાં જ લોન્ચ કરી છે. તો ગુજરાત ગવર્મેન્ટે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના, આ યોજના ક્યારે લોન્ચ કરાવેલી? 7 મેના રોજે. બરાબર છે, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના. તો દેખી લે શું છે. તો મુખ્યમંત્રી ગ્રામોદય યોજના 7 મે 2018 રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી મુખ્યમંત્રી ગ્રામોદય યોજનાનો શુભારંભ કરાયો હતો. હવે આ યોજનાનો ફાયદો શું દેખી લે. તો આ યોજના અંતર્ગત ગુજરાતના 5 લાખ કુટુંબોને માસિક ઓછામાં ઓછી 8000 રૂપિયાની આવક પ્રાપ્ત કરવાની ગુજરાત સરકારની કટિબદ્ધતા વ્યક્ત થાય છે. બરાબર છે, આ યોજનાથી કેટલા ગુજરાતના 5 લાખ કુટુંબોને 8000 રૂપિયાની માસિક આવક પ્રાપ્ત કરવાનો હેતુ છે.
હવે આ માટે આ યોજના અંતર્ગત ગ્રામીણ સ્તરે યુવા વર્ગને સેવા ક્ષેત્રે આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ સાથે જોડવામાં આવશે. બરાબર છે, ગ્રામીણ યુવા વર્ગને આ યોજના અંતર્ગત જોડવામાં આવશે. આ ઉપરાંત લઘુ ઉદ્યોગ, નાના એકમો, સ્વ સહાય જૂથો અને સંયુક્ત જવાબદારી હેઠળના આવક અને બચત કરતા જૂથોને ઔદ્યોગિક એકમ સાથે જોડી ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓને રોજગારી આપવામાં આવશે. આ માટે પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયો માટે સરકાર 6% સુધીની વ્યાજ સબસિડી આપશે. બરાબર છે, 6% સરકાર સબસિડી આપશે અને રાજ્યના સખી મંડળોને વધારાની 2% વ્યાજ સબસિડી આપવામાં આવશે. તો ફ્રેન્ડ્સ, આ હતી મુખ્યમંત્રી ગ્રામોદય યોજના. તો તમને ખ્યાલ આવી ગયો છે, તો આના જે મેઇન ફેક્ટ્સ હતા એ દેખી લીધો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. હવે આજનો વીકલી કરંટ અફેર્સના ક્વિઝના ક્વેશ્ચન દેખી લે ફ્રેન્ડ્સ. 7 પ્રશ્નો છે, સાથે સાથના જવાબ આપવા જરૂરી છે. તો દેખી લે આજનો પહેલો ક્વેશ્ચન શું છે. ગુજરાત સરકારનો આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ કયા નામે ઓળખાશે? ગુજરાત સરકારનો આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ કયા નામે ઓળખાશે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં બેદિન ખલમ મહોત્સવનું સમાપન ક્યાં થયું? તાજેતરમાં દેશનો પહેલો ઈ વેસ્ટ પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો? નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીના પ્લાસ્ટિકના પાઉચ પર પ્રતિબંધ મૂકનાર ગુજરાતના પ્રથમ શહેરનું નામ શું? ઓકે, 5મો ક્વેશ્ચન છે, તાજેતરમાં T20માં હાઈએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ રન કયા ખેલાડીએ બનાવ્યા? નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ કોણ જીત્યું? અને આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં આઈસીસી હોલ ઓફ ફેમમાં 5મા ભારતીય કોણ સામેલ થયા? તો ફ્રેન્ડ્સ, આ 7 ક્વેશ્ચન છે, આના જવાબ અચૂકથી આપજો જેથી તમને ખબર પડે કે તમારી તૈયારી કેવી રીતના છે. અને જો તમે વિડીયો ના દેખાય તો તમે આ એન્ડ સ્ક્રીન નોટેશન છે એમાં જઈને ક્લિક કરશો તો પાછલા વિડીયો તમને દેખવા મળશે. તો ફ્રેન્ડ્સ, જેટલું પણ વાંચ્યું છે દિલથી લખજો, બરાબર છે, આના જવાબ કોમેન્ટમાં અચૂકથી આપજો. અને પહેલાં ચેક કરી લેજો કે ભાઈ તમે પહેલાં જે વાંચ્યું છે તમને યાદ છે કે નહીં, એ રીતના પહેલાં જવાબ આપજો. ના યાદ આવે તો પછી વિડીયો દેખી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.